गुड आफ्टरनून। एकाउंट में पहला भागनी अंदर पांचमू चैप्टर भागीदारनो प्रवेश सौथी महत्वना टॉपिक नी चर्चा आपणे करी छे। हवे मोटा दाखला चालू करवाना छे। एना माटे छेलो पॉइंट मैं तमने कीधुं एक समझवानो छे आपणे बी अनामत। एक तो कारीगर अकस्मात वर्तर भंडोळ एने वेचती वक्त एक ध्यान राखवानुं अने बीजू के रोकाण वधघट अनामत अथवा रोकाण अनामत होय एने वेचती वक्त एक ध्यान राखवानुं आवी आपणे वात थई हती। आ बे अनामत तमे शीखी लो पछी तमे मोटा दाखला गणवा माटे सक्षम छो। पछी नो वांधो आवे पछी तमे तमारी जाते गणी शकशो। बराबर अहींया वात ई छे पहेला समझो मारी थोड़ी वात फरी वखत रिपीट कर दऊं। पहेलू कारीगर वर्तर भंडोळ अथवा तो कारीगर अकस्मात वर्तर भंडोळ बंने एक ज थाय। बराबर पाका सर्वेयामां रुपया 20,000 होय तो एना माटे त्रण कंडीशन तमे ज्यां सुधी भणशो ने प्रवेश के निवृत्ति बे माटे आड लागू पड़शे। तो एमां त्रण कंडीशन आवे छे। पहली हवालामां न होय तो शू करवानुं। हवालामां न होय काले चीधुं पाका सर्वेमां 20,000 छे हवालामां कंई नाम ज नथी लीधुं तो पाका सर्वेमां कारीगर अकस्मात वर्तर भंडोळ 20,000 छे पण हवालामां नथी तो पूरेपूरું આજે છે પૂરેપૂરું ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં વહેંચાઈ જાય એટલે કેટલું વહેંચાઈ જાય 20,000 હવાલામાં છે જ નહીં પાકા સર્વેમાં કારીગર અકસ્માત વર્તર ભંડોળ 20,000 છે હવાલામાં ક્યાં એનું નામ નથી તો 20,000 વેચી નાખો। બીજું જેટલું ભંડોળ છે એના કરતાં ઓછો દાવો આપેલો હોય જેટલું ભંડોળ છે એના કરતાં ઓછાનો દાવો આપ્યો એટલે કે હવાલામાં કારીગર અકસ્માત વર્તરનો દાવો રૂપિયા 15,000 આપેલ હોય પછી 15 હોય 12 હોય કે 10 હોય ગમે એ હોય પણ ટૂંકમાં 20,000 કરતાં ઓછો હોય તો શું કરવાનું આટલો આપેલો હોય તો આપણી પાસે પાકા સર્વેમાં કેટલા છે 20 દાવો કેટલાનો 15,000 નો તો 20,000 માંથી 20,000 માઇનસ 15,000 જેટલાનો દાવો છે એ બાદ કરો કેટલા વધે 5,000 તો 5,000 ભાગીદારો વચ્ચે વહેંચાય માની લો આ દાવો જે છે એ 12,000 નો હોત કેટલાનો હોત 12,000 નો તો 20,000 માઇનસ 12,000 કેટલા વધે 8,000 તો ભાગીદાર વચ્ચે 8,000 વહેંચાય અને ત્રીજું હવાલામાં કારીગર અકસ્માત વળતરનો દાવો રૂપિયા 25,000 છે તો શું કરવાનું અનામત 20,000 નું છે અનામત કેટલાનું હોય 20,000 દાવો કેટલાનો 25,000 નો તો એનો મતલબ શું થશે કે દાવો ચૂકવવામાં બધે બધું અનામત શું થઈ જશે વહેંચી જશે હજી 5,000ની જરૂર પડશે હજી વધારાના 5,000ની શું કરશે જરૂર પડશે વધારાના 5,000 રૂપિયા જે છે ને એ તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવા પડે આ ત્રણ કન્ડિશન તમે બે ચેપ્ટર જે ભણશો એમાં આવશે પ્રવેશ અને નિવૃત્તિ બેયના ભેગા કરીને હું આપું છું એક વખત જ સમજવાની જરૂર છે બરાબર પાકા સર્વેમાં 20,000 છે દાવો છે 25,000 નો તો શું થશે તો ભાગીદારો વચ્ચે અનામત વહેંચાશે નહીં ભાગીદારો વચ્ચે અનામત વહેંચાશે નહીં પણ જેટલા ઘટે છે હજી જેટલા ઘટે છે બરાબર જેટલા ઘટે છે એટલા પુનઃમૂલ્યાંકન ખાતે શું કરવા પડે ઉધાર તો બાકીની રકમ
बाकी रकम एट्ले 25,000 माइनस 20,000 एट्ले कि 5,000 पुनः मूल्यांकन खाते उधार थशे। बराबर, आटली बाबत जे छे ई तमारे कारीगर अकस्मात वर्तर भंडोळमां याद राखवी पड़े। सीम्पल वस्तु समजावू, एक आ तमारो पाकू सर्वायु छे अहींया। बराबर, समझो मारी बात। आमां लिख्युं छे आमां कारीगर अकस्मात वर्तर भंडोळ नथी तो कंई प्रश्न ज नथी, पण एमां कारीगर वर्तर भंडोळ आप्युं छे तमने 10,000 अहींया। बराबर, अहींया हवालामां नथी तो 10-10 शुं करी देवानुं, વેચી દેવાનું। અહીંયા 5 આપ્યા છે અથવા 7 આપ્યા છે, અહીંયા 7 આપ્યા છે તો શું કરશો, 10માંથી 7 બાદ કરો કેટલા વધે, 3, તો 3 વેચો। અહીંયા 17 આપ્યા છે 17, તો આ બધે બધા વપરાઈ જશે, આ વેચાશે નહીં, હજી 7,000 ઘટે એ પુનઃ મૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ મૂકવાના। મગજમાં ઉતરવું જોઈએ આ વસ્તુ, ધ્યાન રાખજો, નકર તકલીફ પડશે। ખ્યાલ આવે વસ્તુની અંદર? પાકા સર્વેયામાં જે હવાલામાં નથી તો બધે બધું વેચી દો, કાંઈ ચિંતા જ નથી। પાકા સર્વેયામાં જે હવાલામાં છે તો પાકા સર્વેયામાંથી હવાલાનું બાદ કરો, જે વધે એ ભાગીદારો વચ્ચે વેચો। બરાબર, હવાલા પાકા સર્વેયામાં છે એની કરતાં હવાલામાં વધુ છે તો કાંઈ ન વેચાય, જે વધારાનો જે પૈસા જે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ થઈ જાય। સીધી ભાષામાં વાત કરું, મારી પાસે 1,000 રૂપિયા છે, મારી પાસે 1,000 રૂપિયા છે। બરાબર, તમે મારી પાસે કંઈ માંગતા જ નથી, તમારી પાસે કંઈ માંગતા જ નથી, તો 1,000 રૂપિયા કોના, મારા એકલાના? હું 1,000 રાખી લઉં કે ન રાખી લઉં? તો એવું વિચારો, હું પાકું સર્વે છું, તમે હવાલા છો। બરાબર, તો મારી પાસે 1,000 છે એટલે પાકા સર્વેયામાં છે, પણ હવાલામાં છે નહીં તો બધે બધા વપરાઈ જાય। હવે મારી પાસે 1,000 રૂપિયા છે, તમે મારી પાસે 400 માંગો છો, તો હું 1,000માંથી 400 તમને આપી દઉં, મારી પાસે વધે કેટલા, 600 વધે, તો મારે વેચવાના કેટલા થાય, ખાલી 600 જ થાય। પણ માની લો મારી પાસે 1,000 છે, આ ત્રીજો સંજોગ, મારી પાસે 1,000 છે, તમે મારી પાસે 1,300 રૂપિયા માંગો છો, તો હું મારા 1,000 તો આપી જ દઈશ, ઉપરથી હજી મારે તમને કેટલા દેવા પડશે, 300, એટલે મારી વચ્ચે કંઈ વેચાશે નહીં। આ કન્ડિશન જો મગજમાં ઉતરે તો વધારે સારું છે। બરાબર, બાકી દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવી જશે। બીજી વસ્તુ, રોકાણ વધઘટ ભંડોળ। પાકા સરવૈયામાં, દાખલા તરીકે પાકા સરવૈયામાં રૂપિયા 10,000 છે, પહેલી કન્ડિશન રોકાણની કિંમત વધે, રોકાણની કિંમત વધે તો પૂરેપૂરું વેચાઈ જાય અનામત, તો પૂરેપૂરું અનામત શું કરી દેવાનું, વેચી દેવાનું। ક્યારે? રોકાણની કિંમતમાં શું થતો હોય, વધારો થતો હોય, તો રોકાણમાં શું થતો હોય, વધારો થતો હોય તો જે પણ અનામત આપ્યું છે એ બધું વેચાઈ જાય। પણ રોકાણની કિંમતમાં શું થવો જોઈએ, વધારો થવો જોઈએ, તો 10,000 હોય તો વધારો ન થતો હોય, ટૂંકમાં ઘટાડો ન થવો જોઈએ। 20,000 આપ્યા હોય તો 20,000ના 20,000 રહે તો પણ વાંધો નથી, 20ના 22 થાય તો પણ વાંધો નથી, 30 થાય તો પણ વાંધો નથી, પણ ટૂંકમાં રોકાણની કિંમત જે છે એ રહે અથવા તો એમાં વધારો થાય તો બધે બધું અનામત શું થઈ જાય, વેચાઈ જાય। દાખલા તરીકે પાકા સર્વેમાં રોકાણ આપ્યા છે 20,000, અહીંયા અનામત આપ્યું છે 10,000। બરાબર, નીચે હવાલામાં કાંઈ છે જ નહીં તો 10-10 વેચી દો। રોકાણની કિંમત 20ની 25 થઈ ગઈ, હવાલામાં કીધું 20ની જગ્યાએ 25 થઈ તો પણ વેચી દો, રોકાણ વધે તો આપણને કંઈ વાંધો જ નથી, પણ જો રોકાણની કિંમત ઘટે તો જેટલી ઘટે છે એ પહેલાં અનામતમાંથી બાદ થાય, એ પહેલાં શેમાંથી બાદ થઈ જાય, અનામત। જો હું બે ચેપ્ટર આખા એક સાથે હળંગ સમજાવું છું, જેને સમજાઈ જાય એની માટે। બીજું, રોકાણની કિંમત ઘટે, દાખલા તરીકે ઉદાહરણ એક આપું, પાકા સર્વેમાં
પાકા સરવૈયામાં અનામત ભંડોળ એટલે કે રોકાણ, રોકાણ વધઘટ ભંડોળ રૂપિયા 10,000 છે, બરાબર. અને રોકાણ 40,000 છે, આવું છે. પાકા સર્વેમાં રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? 10,000, અને રોકાણ છે 40,000. હવે હવાલામાં તમને એવું કીધું કે હવાલામાં રોકાણની કિંમત રૂપિયા 35,000 નક્કી થઈ. કેટલી નક્કી થઈ? હવે સમજો, તમારી પાસે રોકાણ હતા કેટલાના? 40,000ના. રોકાણ થઈ ગયા કેટલાના? 35,000. જો 40થી વધ્યા હોત, સમજો, જો 40થી વધ્યા હોત, કન્ડિશન મારી સમજો, 40થી વધ્યા હોત તો આ 10,000 વેચાઈ જાત. પણ 40ની જગ્યાએ કેટલા થયા? 35 થયા. એનો મતલબ 5,000નો શું થયો? ઘટાડો. તો 5,000 ઘટ્યા તો એ પહેલાં શેમાંથી લેવાના? અનામતમાંથી લેવાના. તો આ 5,000 રૂપિયા જે છે આમાં લઈ લેવાના. તો વધે કેટલા? ખાલી 5 જ વધે. તો ભાગીદારો વચ્ચે ખાલી કેટલા વેચાય? 5 જ વેચાય. રોકાણની કિંમત ઘટે તો એમાંથી થયેલો જે ઘટાડો છે એ પહેલાં અનામતમાંથી લેવાનો થાય. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે અનામત રોકાણ વધઘટ ભંડોળ હતું 10,000, એમાંથી 5,000નો ઘટાડો થયો. વધ્યા કેટલા? 5,000. એ 5,000 ભાગીદારો વચ્ચે વેચાય. કેટલા વેચાય? ખાલી 5,000 જ વેચાય. દાખલા તરીકે અહીંયા 25,000 થઈ ગયા હોત તો ઘટાડો કેટલાનો થાત? 15,000નો. તો મારી પાસે અનામત કેટલું? ખાલી 10 હતે. તો 5,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આની જેમ જ, બરાબર. પણ એટલી ખબર પડવી જોઈએ કે રોકાણની કિંમત ઘટે તો એમાં જે થયેલો ઘટાડો એ પહેલાં અનામતમાંથી લેવો પડે. આ બે અનામત જે છે એ શીખવા જેવી છે દાખલો ગણવા માટે. બાકી એકે અનામત એવી નથી કે જે તમને તકલીફ પહોંચાડે. આ બે પહોંચાડ્યા, બરાબર. દાખલા ગણો એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. તેમ છતાં બરાબર આ આવી રીતે તમારે પાકા સર્વે પાકા ચોપડામાં લખવું હોય તો લખી લેજો. હવે એક મોટો દાખલો ગણી લઈ. બાકી આ જે દાખલા જે છે 5, 6, 7 અને 8 એ ગણવાની જરૂર નથી. આઠમા દાખલામાં આવી જાઉં સીધા. આઠમા દાખલામાં આઠ ખાલી સમજી લો પહેલા કેવી રીતે ગણાય આખો દાખલો, શું છે દાખલાની અંદર. આઠ માર્કનો દાખલો છે, ધ્યાન રાખજો. પેજ નંબર 208 ઉપર આભા અને બીના બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે. તારીખ 31/3/2007 રોજ એમની પેઢીનું પાકું સર્વૈયું નીચે મુજબ છે. જો પાકું સર્વૈયું આપ્યું તમને, પહેલાં પાકું સર્વૈયું આખું જો. તમારે પાકા સર્વૈયામાંથી પહેલાં સ્ટાર્ટિંગ કરો ને સ્ટાર્ટિંગ, ત્યારે તમારે 4 વસ્તુ લેવાની છે, યાદ રાખજો. દરેક પાકા સર્વૈયામાંથી કેટલી લેવાની? કેટલી લેવાની? 4. 4 વસ્તુ લીધા પછી હવાલામાં જવાનું છે. દરેક પાકા સર્વૈયામાંથી 4 વસ્તુ લઈ લેવાની. પહેલું લેવાનું મૂડી. પહેલું શું લેવાનું? મૂડી. ટીક કરતા જાઓ. પહેલાં લેવાનું મૂડી 1 નંબરનું. આભા અને બીનાની કેટલી છે? 80,000 અને 60,000. પહેલું શું આવ્યું? મૂડી. બીજું લેવાનું રોકડ. બીજું શું લેવાનું?
रोकड़ मिलकत लेना बाजू रोकड़ ने बैंक अथवा रोकड़ सिलक एवं आपेलू हे। पेलू शू ले मूड़ी, बीजू ले रोकड़, मिलकत लेना बाजू आपेली हे रोकड़। देखा जाए छेले थी आग आपेलू जो रोकड़ केटली छे 2000। એટલે પહેલાં આપણે શું લીધું? મૂડી, પછી તરત શું લેવાનું? રોકડ। જો દરેક દાખલામાં કરવાનું છે એટલે ધ્યાન રાખજો। પહેલાં શું લેવાનું? મૂડી, પછી રોકડ। પહેલાં મૂડી, બીજું રોકડ, ત્રીજું અનામત। હવે અનામતમાં જે અનામત ભાગીદારો વચ્ચે વહેંચાતી હોય એ લેવાની। કઈ લેવાની? જે ભાગીદારો વચ્ચે વહેંચાતી હોય એ અનામત લેવાની। મૂડી દેવા બાજુ હોય, બોલું એ સાંભળજો, મૂડી દેવા બાજુ જે અનામત છે એ જમા બાજુ જશે મૂડી ખાતામાં। કઈ બાજુ જશે? જમા બાજુ। અને મિલકત લેણા બાજુ જે છે એ ઉધાર બાજુ જશે। તો મૂડી દેવા બાજુ કઈ અનામત એવી છે કે જે વહેંચાય છે? તમે જુઓ તો ખાલી, પહેલાં મને કહો, એક તો સામાન્ય અનામત વહેંચાય, કઈ વહેંચાય? સામાન્ય અનામત। બીજી કારીગર વળતર અનામત, તો એ પણ વહેંચાય। ત્રીજું રોકાણ અનામત, એ પણ વહેંચાય, બરાબર। પછી મિલકત લેણા બાજુ તમને કઈ દેખાય છે અનામતમાં? કાલકાત અનામત, તો એ ન વહેંચાય। જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો એ વહેંચાય। તો ટોટલ 4 અનામત થઈ, કેટલી થઈ? 4। કઈ કઈ? સામાન્ય અનામત છે, કારીગર વળતર અનામત છે, રોકાણ અનામત છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે। એમાંની 3 મિલકત લેણા બાજુ છે। 3 કઈ બાજુ છે? 3 મૂડી દેવા બાજુ છે। 3 કઈ બાજુ છે? મૂડી દેવા બાજુ। એ ક્યાં જશે? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ। અને 1 મિલકત લેણા બાજુ છે, એ ક્યાં જશે? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ। જાહેરાત ઝુંબેશ ખર્ચ ઉધાર જશે, અને બાકીની 3 જે છે એ ક્યાં જશે? જમા બાજુ। તો આપણે કેટલું લઈ લીધું પાકા સર્વેમાંથી? પહેલાં શું લીધું? પહેલાં શું લીધું? મૂડી। પહેલાં શું લીધું? મૂડી, પછી રોકડ, પહેલાં મૂડી, પછી રોકડ, પછી અનામત, અને પછી ચોથું પાકા સર્વેયામાં દર્શાવેલી પાઘડી। પાકા સર્વેયામાં દર્શાવેલી પાઘડી દેખાય? પાઘડી તમને ક્યાં ક્યાં છે? મિલકત લેણા બાજુ, એને સીધી જ ઉપાડીને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ મૂકી દેવાની। ક્યાં મૂકવાની? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ। પાકા સર્વેયામાંથી કેટલી વસ્તુ લેવાની જો સમજો, તો પાકા સરવૈયામાંથી લેવાની બાબતો, સૌથી પહેલાં લેવાનું ભાગીદારની મૂડી કે ચાલુ ખાતાની બાકી। આ પહેલું સ્ટેપ આપણું યાદ રાખજો, સૌથી પહેલું શું લેવાનું? ભાગીદારની મૂડી કે ચાલુ ખાતાની બાકી લેવાની। બીજું એકી થઈ ગયું, બીજું રોકડ સિલક, ક્યાંથી મળશે આપણને રોકડ સિલક? મિલકત લેણા બાજુથી, બરાબર। બેંક ઓવરડ્રાફ્ટ હશે તો ઓલી બાજુ, પણ બેંક ઓવરડ્રાફ્ટ બહુ નહીં હોય, રોકડ સિલક જ હશે। રોકડ સિલક કઈ બાજુ હશે? મિલકત લેણા બાજુ। પહેલું ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતાની જે બાકી છે એ લઈ લેવાની, પછી રોકડ લઈ લેવાની। મૂડી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખાય। અને ક્યાં લખાય? રોકડ ખાતામાં ઉધાર બાજુ બા લાવ્યા તરીકે દર્શાવાય। કેવી રીતે દર્શાવાય? બાકી આગળ લાવીએ, આપણે 4 ખાતા બનાવવાના છે। પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારના મૂડી ખાતા, ત્રીજું રોકડ ખાતું, અને ચોથું પાકું સર્વૈયું। તો એમાં રોકડ સિલક જે છે ને, રોકડ સિલક એ રોકડ ખાતામાં ઉધાર બાજુ, કઈ બાજુ? ઓલું રોકડ મેળ બનાવતા હતા યાદ આવતું હોય તો, રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવાય રોકડ સિલક। ત્રીજું જે અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય તેને જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે
વહેંચી દેવામાં આવે. જે જે અનામત વહેંચાય છે એને શું કરી નાખવાનું? જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. કેવી રીતે વહેંચશો? તો મૂડી દેવા બાજુની છે, મૂડી દેવા બાજુની અનામત ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. મૂડી દેવા બાજુ જે તમને અનામત આપી હશે એ ભાગીદારના મૂડી ખાતામાં કઈ બાજુ લખશો? જમા બાજુ. અને મિલકત લેણા બાજુ જે અનામત આપેલી હશે, મિલકત લેણા બાજુની અનામત ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જવાનું. ક્યાં લઈ જવાનું? ખબર પડી? ત્રણ સ્ટેપ દરેક દાખલામાં પહેલાં કરવાના, અને ચોથું સ્ટેપે હારવા લખી જ નાખી. સમજાઈ દો પછી ચોથું સ્ટેપ. પહેલાં ત્રણ જોઈ લો પછી ચોથું. પહેલું સ્ટેપ શું કરશું? મૂડી કે ચાલુ ખાતાની બાકી લેવાની, પછી રોકડ છેલ્લક લેવાની. ક્યાં આપેલી હશે? મિલકત લેણા બાજુ. ક્યાં લખવાની? એને રોકડ ખાતામાં ઉધાર બાજુ. કેવી રીતે? બાકી આગળ લાવ્યા તરીકે. પછી જે અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય છે, જે અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય છે એવી અનામતને જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. કેવી રીતે વહેંચવાની? તો મૂડી દેવા બાજુ તમને જે અનામત દેખાશે એ ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ લઈ જવાની? જમા બાજુ. અને મિલકત લેણા બાજુ જે દેખાય એને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જવાની. પાકા સર્વેમાંથી ચોથી વસ્તુ જે લેવાની છે આપણે, એ ચોથી કઈ લેવાની? તો મિલકત લેણા બાજુથી, મિલકત લેણા બાજુ દર્શાવેલ પાઘડી ને માંડી વાળવી. શું કરવી? માંડી વાળવી. કેવી રીતે માંડી વાળવાની? દર વખતે એક જ વસ્તુ એની માટે. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એમના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ભાગીદારના મૂડી ખાતાની, કયા ભાગીદાર? જૂના ભાગીદારો. જૂના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, ઉધાર બાજુ જૂના પ્રમાણમાં માંડી વાળવી. હવે આટલું જે તમારે કરવાનું છે ને, આટલું એ પાકા સર્વેયામાંથી કરવાનું. શેમાંથી કરવાનું? પાકા સર્વે. જો સમજો, હજી કહું છું, જે વ્યક્તિ આડેધડ દાખલા ચાલુ કરે છે ને, જે હુઈ જુઈ જે એન્ટ્રી આવી એના કોઈ દી દાખલા સાચા પડતા જ નથી. સ્ટેપ પ્રમાણે હેલા જવા. સ્ટેપ પાકા કરતા 2-5 મિનિટ લાગે, કહું 15 મિનિટ લાગે, કદાચ એક દીએ થાય અને સમજતા. પણ 8-16 માર્કના દાખલા છે એમ સમજીને હાલજો. 2 દાખલા છે, સિસ્ટમ સમજી જ જાઓ. 2 દાખલામાં એક સિસ્ટમ પ્રમાણે જ હાલો, આડેધડ હાલવાનું જ નહીં. સિસ્ટમ પ્રમાણે પહેલાં શું લેવાનું? પહેલાં પાકું સર્વે તો આપણને આપ્યું જ હશે દાખલા, બરાબર. એમાંથી મૂડી, એના વગર કોઈ દી દાખલો ચાલુ નહીં થાય. તો પહેલાં મૂડી લઈ લો, ચાલુ ખાતાની બાકી લઈ લો, એક એ લઈ લીધી. પછી રોકડ ખાતું બનાવવું છે એટલે એને રોકડ સિલક આપવી જ પડે, તો સીધી રોકડ સિલક લઈ લો. મિલકત લેણા બાજુ આપી હોય, ક્યાં મૂકવાની? રોકડ ખાતાની ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે. એ પતે એટલે તરત જ જોવાની કઈ અનામત વહેંચાય છે. હવાલાની સામું જોવાનું જ નથી અત્યારે આપણે. જ્યાં સુધી આટલું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી હવાલાની સામું નહીં જોવાનું. પહેલાં બાકું સર્વે છે ને, એમાંથી જે આવતું એની લઈ લો. મૂડી લઈ લીધી, બીજું રોકડ લઈ લીધું, ત્રીજું કઈ કઈ અનામત વહેંચાય છે એ તમને આની પહેલાં લખાવડાવ્યું મેં. કઈ કઈ વહેંચાય? તો જે વહેંચાય છે એને વહેંચી દો. કેવી રીતે વહેંચવાની? જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે. મૂડી દેવા બાજુ હશે એ જમા બાજુ જ હશે, અને મિલકત લેણા બાજુ હશે એ ઉધાર બાજુ. મૂડી આવી ગઈ, રોકડ આવી ગઈ, અનામત આવી ગયું. ચોથું સ્ટેપ, પાકા સર્વેયામાં દર્શાવેલી પાઘડી કઈ બાજુ હશે? મિલકત લેણા બાજુ હશે, સૌથી ઉપર. એને શું કરવાની? જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની, જૂના પ્રમાણ એમના મૂડી ખાતાની ઉધાર બાજુ. જેટલું જેવું આટલું કામ પૂરું કરશો પછી તમારે સીધું આવી જવાનું ક્યાં? હવાલામાં. ક્યાં આવી જવાનું? હવાલામાં. હવાલામાં આપેલ વિગતો. તો હવાલામાં પહેલી વિગત છે ને, પહેલી વિગત એમાં તમને નવો ભાગીદાર મૂડી અને પાઘડી લાવશે. શું લાવશે? મૂડી અને પાઘડીની કિંમત લાવશે. જો તમને વંચી, આપણે આટલી પહેલાં આમાં ખબર પડી? જો આ ચાર સ્ટેપ હજી સમજાવું. ચાર સ્ટેપ પહેલાં આમાંથી શું લેશો મને કહો? પહેલાં શું લેશો? મૂડી.
બીજું શું લેશો? રોકડ શિલક કેટલી? 2000. ક્યાં લખશો રોકડ શિલકને? રોકડ ખાતાની ઉધાર બાજુ. ત્રીજું આપણે લીધું અનામત. અનામતમાં સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત. કારીગર વળતર અનામત અને રોકાણ અનામત એ વેચતા પહેલાં હવાલા ચેક કરી લેવાના, એ વેચતા પહેલાં, કારણ કે એ બેમાં થોડુંક ધ્યાન રાખવાનું આવે. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ક્યાં લખશું? ઉધાર બાજુ. પછી પાગડી, એટલે ચાર સ્ટેપ આપણા પહેલાં થઈ ગયા. મૂડી, રોકડ, અનામત, પાગડી. મૂડી, રોકડ, અનામત, પાગડી એ પતે એટલે સીધું જ ક્યાં આવી જવાનું? હવાલામાં. પહેલો હવાલો છે, તેઓ એ 1/4/2017 રૂસિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કર્યો. રૂસિલ 1,00,000 મૂડી તરીકે અને 24,000 પાગડી પેટે રોકડા લાવશે. જે ભાગીદાર, નવો ભાગીદાર મૂડી લાવશે જ, તો નવો ભાગીદાર જે મૂડી લાવે છે, બોલું એ સાંભળજો, નવો ભાગીદાર જે મૂડી અને પાઘડી લાવે છે, સૌથી પહેલાં મૂડીની જ વાત કરું, તો મૂડી લાવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ આવે. મૂડી લાવે એટલે ધંધામાં શું આવે? રોકડ આવે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ અને નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. એટલે આની એન્ટ્રી કેવી રીતે આપશો? રૂસિલ 1,00,000 મૂડી તરીકે લાવ્યો, આની એન્ટ્રી શું થાય કહો તો મને? રૂસિલ મૂડી તરીકે 1,00,000 રૂપિયા રોકડા લાવ્યો, આની એન્ટ્રી મારે કેવી રીતે આપવી? રૂસિલ 1,00,000 રૂપિયા મૂડી તરીકે રોકડા લાવ્યો, રોકડ ખાતાની ઉધાર બાજુ રૂસિલના મૂડી ખાતે. ખતવણી કરતા શીખો, રોકડ આવે, આવે તો ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ રૂસિલના મૂડી ખાતે અને રૂસિલના મૂડી ખાતાની જમા બાજુ. રૂસિલના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા નામ કોનું? રોકડ ખાતે. ખતવણી આવડે ને? આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર, તે રૂસિલના મૂડી ખાતે. તો એની ખતવણી કેવી રીતે થાય? રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા નામ કોનું? રૂસિલનું. અને રૂસિલના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા નામ કોનું? રોકડનું. તો નવો ભાગીદાર જ્યારે રોકડમાં મૂડી લાવશે, દર વખતે લાવશે જ. હું આ પોઈન્ટ એવા ચર્ચા કરું છું અત્યારે કે જે દરેક દાખલામાં હશે, કોમન પોઈન્ટ છે, બરાબર? તો નવો ભાગીદાર મૂડી લાવે રોકડમાં તો શું કરવાનું? રોકડ ખાતે ઉધાર, રોકડના ખાતાની ઉધાર બાજુ નામ નવા ભાગીદારનું અને નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા નામ રોકડનું. ખ્યાલ આવે? હું એમ કહું, જય નવો ભાગીદાર જય છે, જય મૂડી પેટે 20,000 રોકડા લાવ્યો, તો આની એન્ટ્રી કેવી રીતે આપશું? રોકડ ખાતાની ઉધાર બાજુ અને જયના મૂડી ખાતાની જમા બાજુ. તો હવાલાની અંદર પહેલી વસ્તુ શું લેવાની આપણે? કે નવો ભાગીદાર મૂડી લાવે, નવો ભાગીદાર મૂડી લાવે, નવો ભાગીદાર મૂડી લાવે તેની બે અસર થશે. પહેલી અસર, રોકડ ખાતે ઉધાર આપવાની, અને બીજી અસર નવા ભાગીદારના મૂડી ખાતે જમા આપી દેવાની. આ કોની વાત છે? નવો ભાગીદાર જે મૂડી લાવ્યો રોકડ ખાતાની ઉધાર બાજુ અને નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ખ્યાલ આવ્યો? બીજું, નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે. અત્યારે આપણે એ ટોપિકની જ વાત કરી કે પાઘડી રોકડમાં લાવે. જો આ જે મેં લખ્યું એ કહ્યું કે રૂસિલ 1,00,000 રૂપિયા મૂડી તરીકે રોકડા લાવ્યો, તો રોકડ ખાતાની ઉધાર બાજુ 1,00,000 ને રૂસિલના મૂડી ખાતાની જમા બાજુ 1,00,000 લખી નાખ્યા. એના પછીનું સ્ટેપ, નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે. નવો ભાગીદાર પાઘડી શું કરે? રોકડમાં લાવે. જો એ કીધું 24,000 રોકડા લાવ્યો, તો પહેલાં તો આપણને મગજમાં એક જ વસ્તુ સેટ થવી જોઈએ, રોકડ આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ. અને એ રોકડ આમનોંધ યાદ કરો, નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તેની આમનોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વહેંચાય? નવા ભાગીદારે લાવેલી પાઘડી કયા પ્રમાણમાં વહેંચાય? સૌથી મહત્વનો ક્વેશ્ચન, કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના પ્રમાણમાં. તો નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તેની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા નામ કોનું આવે? પાઘડીના પ્રીમિયમ ખાતે. કોના ખાતે? દાખલા તરીકે રૂસિલ અત્યારે 24,000 રોકડા પાઘડી પેટે લાવ્યો, તેની અસર ક્યાં આપું? રોકડ ખાતાની ઉધાર બાજુ 24,000, પણ નામ કોનું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે, બરાબર. અને બીજી અસર,
त्याग करनार भागीदार वच्चे त्याग करनार भागीदार वच्चे त्यागना प्रमाणमा तेमना मूड़ी खाते जमा थशे। एमना मूड़ी खातानी कई बाजू लखवा जमा यहाँ पर नाम कोनू आवशे यहाँ पर नाम कोनू आवे पागड़ीना प्रीमियम खाते बराबर। अने त्रीजो पॉइंट एक याद राखवानू के ज्यारे नवू प्रमाण आपेलू होय त्रीजो पॉइंट नवू प्रमाण आपेल होय त्यारे त्यागनू प्रमाण शोधवू पड़े दर वक्ते बराबर। बाकी बधा छे ने बाकी बधुं आवडशे आटली ज वस्तु जे छे ने ई तमारे समझवा जेवी आखा दाखलामां छे। बाकी तो बधाने खबर पड़े कि जमीन मकानना भाव 17000 वधा तेनी एंट्री क्यां आवे बधाने आवडे बराबर। पछी यंत्रनी किंमत 32000 सुधी घटाडवी तो ई आवडे। देवादार पर गालखाताना मत तो आवडे। नहीं चूकवेल वीजळी बिल इनो कई वांधो नथी। जे छे ई आखो दाखलो समझवा माटे आटला पॉइंट जे छे ई तमारे समझवा सौथी जरूरी छे। बाकी वचेनू तो बधुं छे ने ई आवडे ज। આટલું આવડે એટલે 8 માર્કનો દાખલો પૂરો થઈ જાય આખો। ખ્યાલ આવે છે? પહેલાં આટલી વસ્તુ જે છે એને સમજવાની છે। આવતીકાલે આપણે આનો દાખલો ગણશું વ્યવસ્થિત રીતે બરાબર। આ બાબત જે છે એને થોડુંક ધ્યાનથી એવું લાગે તો જોજો અને એવું લાગે તો ઉદાહરણ છે ઉદાહરણ એમાં ખાલી એન્ટ્રી થોડીક જોજો તો પણ આ વસ્તુનો થોડોક ખ્યાલ આવી જશે।